મિત્રો સનાતન ધર્મમાં દેવી લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીજીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ધનની દેવીની પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે મિત્રો અમે તમને એવા બે ઉપાય બતાવીશું જેનાથી તમે આર્થિક તંગીથી છુટકારો મળશે તો વિડીયોને છેલ્લે સુધી જોજો એક માતા તુલસીની પૂજા કરો મિત્રો સનાતન ધર્મમાં તુલસીના સોળની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસી માતા ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેના વિના શ્રી હરિની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી વિષ્ણુજીને પ્રિય હોવાથી તે દેવી લક્ષ્મીજીને પણ પ્રિય છે આવી સ્થિતિમાં જે લોકો પોતાના પરિવાર સાથે માતા તુલસીની પૂજા કરે છે તેને જળ અર્પણ કરે છે અને તેની સામે દીવો પ્રગટાવે છે તો દેવી લક્ષ્મીજી હંમેશા તેમના કર્મવાસ કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજે તુલસીના સૂરની સામે કીનો દીવો પ્રગટાવવો જોઈએ આ સાથે જ તેમની પરિક્રમા કરવી જોઈએ જે લોકો આ નિયમનું રોજ પાલન કરે છે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી બે આ કામ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કરો મિત્રો જો તમે આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા હોવ તો તમારે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં આ સમયે પૂજા કરવી અત્યંત ફળદાયી અને લાભદાયી માનવામાં આવે છે તેમજ આ સમય દરમિયાન પૂજા કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે